हेलो, नमस्कार विद्यार्थी मित्रों। आज आप धोरण 10 की अंदर विज्ञानी अंदर 15मू चेप्टर आपू पर्यावरण तना विषे आज आप अभ्यास करूँ। तो आ चेप्टर से अपने बोर्ड की अंदर 4 मार्क्स की अंदर पूछाय। हाँ, 4 मार्क्स की अंदर अपने हाँ तो MCQ स्वरूपे पूछाय, खाली जगह खरा खोटा स्वरूपे पूछाई सके, जोड़का स्वरूपे हो सके, अथवा तो आनी अंदर 1 मार्क्स प्रश्न 2 मार्क्स प्रश्न अपने पूछा चांस सौथी वधारे रहे छे। बराबर छे? तो आपने चलो शुरुआत करिए। तो आ चेप्टर अंदर थी आपने क्या टॉपिक पर अभ्यास करवानो थशे? तो निवसन तंत्र तेना घटकों क्या छे आपणे आनी अंदर जोवानुं छे के रोज निवसन तंत्रना आपणे घटकों क्या छे, आपणी प्रवृत्तिओ पर्यावरणने केवी रीते असर पहोंचाड़ी शके, એટલે કે આપણે જે પર્યાવરણની અંદર રહીએ છીએ અને એની અંદર આપણે જે કંઈ પ્રવૃત્તિ કરીએ છીએ તેનાથી પર્યાવરણને કઈ અસર થાય છે એના વિશે પણ આપણે અભ્યાસ કરીશું। ઓઝોન સ્તર જે પૃથ્વીની ફરતે જે આવરણ આવેલું છે એના ઓઝોન સ્તર વિશે પણ આપણે એનો અભ્યાસ કરવાનો છે। કચરાનું પ્રબંધન એટલે કે કચરાનું વ્યવસ્થાપન અને સંચાલન કે યોગ્ય જગ્યાએ નિકાલ કેવી રીતના કરવો તેના વિશે પણ આપણે ખાસ એનું ભણવાનું છે। तो महत्वना 4 टॉपिक आधारित आखो चेप्टर आपणे पर्यावरण विषे समझवानो छे। तो पहलो प्रश्न जोईए, टूंकनो ज लखो पर्यावरण एटले शुं। एटले पहलो ज आपणे पूछाय के पर्यावरण एटले शुं, तो के सजीवोना जीवन अने तेमना विकासने असर करती बधी ज बाह्य परिस्थिति अने परिबळोना सरवाळाने पर्यावरण कहे छे। હવે સજીવોને આપણે જે કહીએ છીએ બધા સજીવોની અંદર આવી ગયા, જીવન અને તેમના વિકાસ એટલે કે જે વૃદ્ધિ થાય છે તેના ઉપર અસર કરતી બધી જ બાહ્ય પરિસ્થિતિ, આપણે બહારથી બાહ્ય એટલે કે આજુબાજુની બધી જ બાહ્ય પરિસ્થિતિ જે છે એ બધા જ પરિબળો જેમ કે હવા, જમીન, ભૂમિ, તાપ, બરાબર, આ બધા જ પરિબળો છે એનો બધાનો સરવાળો કરીએ છીએ ત્યારે એક આખું પર્યાવરણ બને છે। એટલે કે આજુબાજુની બધી જ વનસ્પતિ, પ્રાણીઓ, પક્ષીઓ, હવા, જમીન, આ બધાથી એક શું બને છે? પર્યાવરણ બને છે। પર્યાવરણના વિવિધ ઘટકો જેમ કે જૈવિક અને અજૈવિક, આ બે મહત્વના ઘટકો છે પર્યાવરણની અંદર, તો આંતરસંબંધિત અને એકબીજા પર આધારિત હોય છે। જે આ પર્યાવરણના ઘટકો છે જૈવિક અને અજૈવિક, જે આંતરસંબંધિત એકબીજા સાથે શું હોય છે એના ઉપર આધાર રહેલો છે, એકબીજા ઉપર જીવી રહ્યા છે એમ, આથી આ ઘટકોની સમતુલા પર્યાવરણની સમતુલા માટે ખૂબ જ જરૂરી છે। એટલે કે પર્યાવરણને સંતુલિત રીતે રાખવા માટે આ બે ઘટક તત્વો ખૂબ જ જરૂરી છે, જૈવિક અને અજૈવિક। પૃથ્વી પર વિવિધ પ્રદેશોની આબોહવા, ભૂમિ પ્રકાર અને ભૂતલીય પરિબળો બદલાતા રહે છે। એટલે કે પૃથ્વી પર આપણે દરેક જગ્યાએ, દરેક વિસ્તારોની અંદર, દરેક પ્રદેશની અંદર એની આબોહવા કંઈક ને કંઈક રીતે જુદી પડે છે। જેમ કે હિમાલય આપણે અથવા તો જૂનાગઢ જઈએ અથવા બીજા પ્રદેશોની અંદર જઈએ છીએ, વિદેશની અંદર જઈએ છીએ, તો બધા જ પ્રદેશોની આબોહવા જુદી જુદી જોવા મળે છે, તેના ભૂમિના પ્રકારો પણ જુદા હોય છે, કાળી જમીન, રેતાળ જમીન છે, પથરાળ જમીન છે, તો બધાના અલગ અલગ એવા વિસ્તાર આધારિત એની જમીન હોય છે। અને ભૂતલીય પરિબળો, તેના જમીનની અંદર પાણીની અંદર ભૂ જમીનનો તળ છે એની રચના પણ કેવી હોય છે? જુદી જુદી હોય છે અને સતત બદલાતા રહે છે, તેથી જુદા જુદા પ્રદેશમાં પર્યાવરણ બદલાતું રહે છે। એટલે કે દરેક વિસ્તારની અંદર પર્યાવરણ કેવું હોય છે? જુદું હોય છે। પૃથ્વી પર વનસ્પતિઓ અને પ્રાણીઓ સહિત બધા સજીવો જે પર્યાવરણમાં જન્મે છે અને રહે છે તે તેમના પર્યાવરણને અનુકૂળ થાય છે। એટલે કે પૃથ્વી ઉપર દરેક વનસ્પતિ હોય કે પ્રાણી હોય, બધા જ આ બધા સજીવો છે એ પર્યાવરણમાં જે જન્મે છે તે એકબીજા સાથે અનુકૂલિત થઈને રહે છે, એકબીજાના સહકારથી એકબીજાનો ઉપયોગ કરીને અનુકૂળ થઈને પર્યાવરણની અંદર રહે છે। પર્યાવરણના એક ઘટકમાં થતો પ્રતિકૂળ ફેરફાર સજીવોના સામાન્ય જીવનને અસર કરે છે। તો પર્યાવરણની અંદર એક નાનકડો ઘટકમાં પણ જો ફેરફાર થાય છે તો સજીવના આખા સામાન્ય જીવન ઉપર એની અસર જોવા મળે છે। અત્યારે આપણે જોઈ શકીએ કે કોરોના જે મહામારી જે છે એક નાનો એક પ્રતિકૂળ ફેરફાર વાતાવરણની અંદર છે, જેના લીધે આજે સામાન્ય જીવનની અંદર ઘણી બધી એની અસર
જોવા મળી રહી છે. તો આ એક પર્યાવરણીય એક આખી ઘટના કહી શકીએ આપણે. બીજો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. નિવસન તંત્ર. બધા સજીવો જેમની અંદર સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ અને માનવ સહિતના પ્રાણીઓ અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહે છે. તો આની અંદર બધા જ સજીવોનો સમાવેશ થાય જે એકબીજા સાથે સંકળાયેલા છે. અને ભૌતિક પર્યાવરણ એટલે આજુબાજુ આપણે જે પર્યાવરણ પૃથ્વી પર જે રહીએ છીએ તે બંનેની આંતરક્રિયાથી બનતા એક તંત્રને નિવસન તંત્ર આપણે કહેવામાં આવે છે. હું વસવાટના માધ્યમના આધારે નિવસન તંત્રના આપણે એના પ્રકારો છે. જેમ કે જંગલ વિસ્તાર, તો જંગલની અંદર પ્રાણીઓ રહેતા હોય, પક્ષીઓ છે એવી રીતના રહેતા હોય. તૃણભૂમિ એટલે કે ઘાસવાળી જમીન છે, લીલી જમીન હોય છે બધું આપણે ઘાસવાળું, ત્યાં કણે પશુ પક્ષીઓ પ્રાણીઓ જીવજંતુ રહેતા હોય છે. રણ પ્રદેશ, મીઠા જળ, નદી, ઝરણા, સરોવર, તળાવ આ બધી જગ્યાએનું નિવસન તંત્ર હોય છે. ખારા જળ જે દરિયાઈ, તો આ બધા જ નિવસન તંત્ર છે ત્યાં કણે આપણે બધા અમુક એના વસવાટ પ્રાણી પક્ષીઓ બરાબર એ બધું કરતા હોય છે. તેના આધારે એનું સ્થળ નિવસન તંત્ર એટલે કે જો સ્થળવાળા નિવસન તંત્ર છે તો આપણે જંગલ, તૃણભૂમિ, રણ એની અંદર આપણે એનો સમાવેશ થાય છે. હવે જળ નિવસન તંત્રની અંદર કોણ આવે, તો કે મીઠું જળ, નદી, ઝરણા, સરોવર અને તળાવ અને ખારાઈ જળ દરિયાઈ આ બધું જે જળ નિવસન તંત્ર છે એટલે કે પાણીની અંદર શું કરતા હોય છે, જીવન જરૂરિયાતની અંદર કરતા હોય છે. હવે આવા જે પાણીની અંદર અને જમીન ઉપર બંને ઉપર રહેતા હોય છે તેની અમુક કંઈક શું હોય છે, વિશિષ્ટતાઓ રહેલી હોય છે. તો આપણે વિશિષ્ટતાઓ પણ આપણે જોઈએ. તો નિવસન તંત્ર કદમાં નાનું કે મોટું હોઈ શકે છે. હવે એમનું નિવસન તંત્ર જે છે કદ એ નાનું પણ હોઈ શકે અને મોટું પણ હોઈ શકે છે. જમીન ઉપર રહેતા હોય, પાણીમાં રહેતા હોય છે તો એનું કદ એના પ્રમાણે રહેતું હોય છે. નિવસન તંત્રમાં સજીવો કયા કયા, તો કે વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો તેમના ભૌતિક પર્યાવરણ સાથે ચોક્કસ આંતરક્રિયાઓ કરે છે. હવે નિવસન તંત્રમાં જે સજીવો રહેતા હોય જેમ કે વનસ્પતિ હોય, પ્રાણી હોય કે સૂક્ષ્મજીવો, બધા જ શું કરે છે, ભૌતિક પર્યાવરણ સાથે અમુક આંતરક્રિયા કરતા હોય છે, એકબીજા સાથે એમાં જોડાયેલા છે, એની અંદર એકબીજાનો શું કરે છે, ઉપયોગ કરે છે. દરેક નિવસન તંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને ચોક્કસ કાર્ય પણ કરે છે. હવે ઉપર આપણે જે દર્શાવ્યા દરેક નિવસન તંત્ર છે એના શું હોય છે, ચોક્કસ એનું કાર્ય હોય છે, એનું બંધારણ હોય છે. દરેક નિવસન તંત્ર અન્ય નિવસન તંત્ર સાથે ભળી પણ જાય છે. બરાબર, જંગલ છે તો એની અંદર આપણે જોઈ શકાય એમાં પશુ પ્રાણી પક્ષીઓ બધા રહેતા હોય છે, જમીનીમાં આવી જાય છે, માટી આવી જાય, પાણી આવી જાય, નદી આવી જાય છે, આ બધું જ એકબીજા સાથે શું હોય છે, સંકળાયેલું છે અને ભળી પણ જાય છે. આ બધાની શું હોય છે, નિવસન તંત્રની વિશિષ્ટતાઓ હોય છે. એટલે બે માર્કની અંદર આ પ્રશ્ન આપણને મોસ્ટ નહીં પીછે પૂછાઈ શકે છે. હવે ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ, બગીચા ને નિવસન તંત્ર શા માટે ગણવામાં આવે છે. એટલે આપણે બગીચો છે બરાબર, તેને નિવસન તંત્ર શા માટે ગણવામાં આવે છે, તો એક વિસ્તારના બધા સજીવો અને પર્યાવરણના અજૈવિક ઘટકોની પરસ્પર અન્યોની આંતરક્રિયાથી નિવસન તંત્ર રચાય છે. હવે આપણે શું હોય છે કે એક વિસ્તાર હોય તેમાં બધા સજીવો જે પર્યાવરણના અજૈવિક ઘટકો એટલે કે એકબીજા સાથે શું હોય છે, પરસ્પર અન્યોની હોય છે, એટલે એકબીજા ઉપર આધાર રાખે છે, જે આંતરક્રિયાઓથી એક શું કરે છે, નિવસન તંત્રની રચના કરે છે. બગીચામાં વિવિધ વનસ્પતિ હોય જેવી કે ઘાસ હોય, વૃક્ષ છે, ગુલાબ છે, મોગરો, સૂર્યમુખી વગેરે આવી અન્ય જે છે વનસ્પતિ, નાની મોટી ફૂલ આપણે બગીચામાં કરતા હોય છે એ બધી જ એમાં સમાવેશ થઈ જાય. જેવા કે સપુષ્પી છોડ જેની અંદર પુષ્પ આવતા હોય, ન આવતા હોય બધા જ, તેમજ વિવિધ પ્રાણીઓ જેવા કે દેડકા, ખિસકોલી, કાંચીડા, કીટકો, પક્ષીઓ વગેરે આની અંદર જોવા મળે છે. એટલે કે આવી જે વનસ્પતિ હોય છે, ફૂલ છોડ હોય છે નાના મોટા, ત્યાં કણે આવા નાના મોટા પ્રાણીઓ આપણને શું છે, એની અંદર જોવા મળે છે. એટલે એમનું શું થઈ ગયું કહેવાય, એક નિવસન તંત્ર કહેવામાં આવે છે કે ફૂલ છોડની અંદર આવા પશુ પ્રાણી પક્ષીઓ કીટકો એની અંદર રહે છે. બધા સજીવો એકબીજા સાથે સંકળાયેલા હોય છે, એટલે કે બધા જ જે પ્રાણીઓ હોય છે કે સજીવો હોય છે એ બધા વનસ્પતિ છે
અથવા પશુ પક્ષી છે, કીટકો છે, જીવજંતુઓ છે, એ બધા આવા બધા એક નિવસન તંત્ર સાથે શું હોય છે, સંકળાયેલા હોય છે. તેમની વૃદ્ધિ, પ્રજનન તેમજ અન્ય ક્રિયાઓ અજૈવિક ઘટકો પ્રકાશ, પવન, પાણી, ભેજ, ખનિજ દ્રવ્યો, ભૂમિ વગેરે દ્વારા અસર પામે છે. એટલે કે આમની જે જીવજંતુઓ વનસ્પતિ જે છે એમની વૃદ્ધિ, પ્રજનન તેમજ અન્ય ક્રિયાઓ, આ બધા અજૈવિક ઘટકો કયા કયા છે, જેમ કે પવન, પાણી, ભેજ, ખનિજ દ્રવ્યો, ભૂમિ વગેરે, આના ઉપર અસર કરે છે, એના ઉપર આધારિત હોય છે. બરાબર છે કે જેવી જમીન, કેવું પાણી છે, કેવા વાતાવરણ છે, બરાબર, એના કેવો પ્રકાશ છે, એને આધારે શું કરે છે, એની વૃદ્ધિ અને વિકાસ પણ થતો હોય છે, એના ઉપર ખુશ આધાર રાખે. આથી બગીચાને નિવસન તંત્ર ગણવામાં આવે છે. તો બે માર્ક્સની અંદર આ પણ પ્રશ્ન આપણને પૂછાઈ શકે. તો આપણે મહત્ત્વના કોઈ પણ ચાર ટોપિક આપણે આની અંદરથી પોઈન્ટ આપણે લખવાના રહે છે. ચોથો પ્રશ્ન, નિવસન તંત્રના ઘટકો સમજાવો. તો નિવસન તંત્રના મુખ્ય બે ઘટક ધરાવે છે, અજૈવિક ઘટક અને જૈવિક ઘટકો. આપણે અગાઉ પણ કીધું હતું કે નિવસન તંત્રના મહત્ત્વના કેટલા ઘટક, બે છે, અજૈવિક ઘટક અને જૈવિક ઘટકો. તો જોતા જઈએ, પહેલું છે અજૈવિક ઘટકો. તો નિવસન તંત્રના બધા જ નિર્જીવ ઘટકો અજૈવિક ઘટકોમાં સમાવિષ્ટ છે. હવે નિવસન તંત્ર એટલે કે જેમાં છે એમાં બધા જ નિર્જીવ ઘટકો હોય એને આપણે શું કહીશું, અજૈવિક ઘટકોમાં એના સમાવિષ્ટ કરવામાં આપણે આવે છે. અજૈવિક ઘટકો તરીકે ભૌતિક ઘટકો જેવા કે તાપમાન, વરસાદ, ભેજ, પવન, ભૂમિ, પ્રકાશ, જમીન દ્રવ્યો એટલે ખનિજ દ્રવ્યો વગેરેનો આપણે સમાવેશ થાય છે. તો અજૈવિક ઘટકો કયા કયા થઈ ગયા આપણે, તો કે તાપમાન, વરસાદ, ભેજ, પવન, ભૂમિ, પ્રકાશ, ખનિજ દ્રવ્યો વગેરેનો સમાવેશ આપણે શેમાં થાય, અજૈવિક ઘટકોની અંદર. બરાબર, બધા જે નિર્જીવ છે એ બધાને આપણે અજૈવિકની અંદર લેવામાં આવે છે. એવી જ રીતના બીજું છે આપણે જૈવિક ઘટકો. તો નિવસન તંત્રના બધા જ સજીવો જૈવિક ઘટકોમાં સમાવિષ્ટ છે. નિવસન તંત્ર આપણે જે ઉપર હતા એ બધા જ સજીવો છે એ જૈવિક ઘટકોમાં આવી જાય. જે સજીવ હોય છે એ બધાને આપણે શેમાં કરવામાં આવે છે, નિવસન તંત્રની અંદર, તો કે જૈવિક ઘટકોમાં સમાવિષ્ટ કરવામાં આવે. સજીવોના તેમની ખોરાક પોષણ મેળવવાની પદ્ધતિના આધારે ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકોના સમૂહ હોય છે. હવે સજીવો કેવી રીતના ખોરાક લે છે, કેવી રીતના પોષણ મેળવે છે એની પદ્ધતિ હોય છે, એના આધારે એના પ્રકાર પડે. ઉત્પાદકો, બરાબર, એટલે કે ઘાસ ને બધું આ જે કંઈ છે તો એ ઉત્પાદક એટલે કે સંપૂર્ણ શું છે કે પોતાની જાતે જ ખોરાક બનાવે છે. ઉપભોગીઓ જે એકબીજા ઉપર શું હોય છે આધાર, એના ઉપરથી તે ખોરાક મેળવે છે. અને વિઘટકો, જેમ કે કોઈ મૃતદેહ છે એની અંદરથી એનું સડવાનું એટલે એનું વિઘટન કરવા માટે છે શું હોય છે, વિઘટક સમૂહ તત્વની જરૂરિયાત પડે છે, એને આપણે વિઘટકો કહેવામાં આવે છે. તેમના નિર્વાહ હેતુ પર્યાવરણમાં પોષણ સંબંધની રચના થાય છે. એટલે કે તેમના જીવન નિર્વાહ માટે તેમના પર્યાવરણમાં તે પોષણ સંબંધિત શું કરે છે, એ કહીની રચના કરે છે. બરાબર, તો આ થઈ ગયા જૈવિક અને અજૈવિક ઘટકો. હવે એમાંનો પહેલો ટોપિક આપણે છે ઉત્પાદકો એટલે શું. તો આ સજીવો જે સૂર્યપ્રકાશ તેમજ ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી શર્કરા અને સ્ટાર્ચ જેવા કાર્બનિક સંયોજનનું નિર્માણ કરે છે, તે બધાનો સમાવેશ ઉત્પાદકોમાં થાય છે, જે પોતાનો ખોરાક સંપૂર્ણ રીતે શું કરે છે, જાતે બનાવે છે. જે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે છે. ઉદાહરણ તરીકે કેટલાક પ્રકાશ સંશ્લેષણ બેક્ટેરિયાપણામાં સમાવેશ થાય છે. વિવિધ પ્રકારની લીલ, અત્યારે જે ચોમાસાની અંદર લીલ ઊગી નીકળે છે બધી જ લીલીમાં આવી જાય, અને બધી જ લીલ વનસ્પતિઓ, આ બધા શું આવે છે, ઉત્પાદકો, જે સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક શું કરે છે, જાતે બનાવે છે. તો બધાને શું થઈ ગયા, ઉત્પાદકો. ઉપભોગીઓ, જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આધારિત હોય તેમને ઉપભોગીઓ કે ઉપભોક્તાઓ કહે છે. હવે જે લીલી વનસ્પતિ એટલે કે એમાંથી જે ખોરાક એને તૈયાર કર્યો હતો, એના ઉપર સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત જે થયેલો ખોરાક હતો
તેમાંથી શું કરે છે, પ્રત્યક્ષ અથવા પરોક્ષ, સીધી રીતે અથવા આડી રીતે એમ આધારિત હોય છે, એના ઉપરથી શું કરે છે, એ ખોરાક મેળવતા હોય છે, તેવા બધાજને આપણે શું કહેવામાં આવે છે, ઉપભોગ્યો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ક્લોરોફિલ વિહીન હોય, જે વિષમ પોષી પણ સજીવો આપણે કહેવામાં આવે છે, જે સંપૂર્ણ રીતે શું કરે છે, બીજા ઉપર જ આધારિત હોય, તો એવાને આપણે શું કહેવાય, ઉપભોગ્યો કહેવામાં આવે છે. ઉપભોગ્ય સજીવોને આપણે મહત્ત્વના ચાર કક્ષામાં આપણે વિભાજિત કરેલા હોય છે, બરાબર, એના આપણે ચાર પ્રકારના જુદા એના નામકરણ કરેલું છે. કેવી રીતના વિભાજિત ઉપભોગ્યોને કરી શકાય, એમાંનું પહેલું છે તૃણાહારી એટલે કે શાકાહારી. તો પ્રથમ કક્ષાના એટલે કે પ્રથમ ક્રમના ઉપભોગ્ય પ્રાણી આપણે કહેવાય તો કે તૃણાહારીઓ, કે તેઓ લીલી વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જે ફક્ત શું કરે છે, લીલી વનસ્પતિ જ ખાઈને પોતાના ખોરાકનો ઉપયોગ કરે છે અને જીવન જરૂરિયાત કરે છે. દાખલા તરીકે ગાય છે, હરણ છે, ભેંસ છે, બરાબર, એમાં અન્ય બીજા આપણે ઉદાહરણ આવી શકે, જે ફક્ત શું કરે છે, તૃણાહારી છે એટલે કે ઘાસ ખાઈને શું કરે છે, પોતાનો ખોરાક મેળવે છે. ત્યારબાદ છે માંસાહારી, તેઓ અન્ય પ્રાણીનું ભક્ષણ કરીને ખોરાક મેળવે છે, જે શું કરે છે, બીજા પ્રાણીઓ છે એને મારીને એનું ભક્ષણ કરે છે અને એમાંથીને પોતાનો શું કરે, ખોરાક મેળવે. તે દ્વિતીય ક્રમના ઉપભોગ્યો તરીકે ઓળખવામાં આવે છે. તેઓ તૃણાહારી પ્રાણીઓનું શું કરે છે, ભક્ષણ કરે છે એટલે કે મારે છે અને એમાંથી શું કરે છે, ખોરાક મેળવે છે. જો આપણે સિંહની આકૃતિ આપેલી છે તો એ શું કરે છે, જે ઘાસ ખાનારા ત્રણેય છે, જેમ કે હરણ છે, બરાબર, બીજા અન્ય પ્રાણીઓ છે, તો તેને મારીને શું કરે છે, એનું ભક્ષણ કરીને એમાંથી ખોરાક મેળવે છે. તૃતીય ક્રમના ઉપભોગ્યો, તેઓ અન્ય માંસાહારી પ્રાણીઓનું ભક્ષણ કરે છે. તૃતીય ક્રમના પ્રાણીમાં શું હોય છે, તે અન્ય બીજા માંસાહારી હોય, બરાબર, જેમ કે બીજા અમુક નાના મોટા પ્રાણી જે છે એ પણ માંસ ખાતા હોય છે, માંસાહારી પ્રાણી હોય છે, તો તેને પણ મારીને શું કરે છે, એ ભક્ષણ કરતા હોય છે, બરાબર. તો આ થઈ ગયા આપણે એના પ્રાણી. હવે ત્રીજા નંબરનું આપણે આવે છે સર્વહારી સજીવો, તો કે તેઓ વનસ્પતિ અને પ્રાણી બંનેઓનો ખોરાક તરીકે ઉપયોગ લાગે છે, એટલે કે આપણે મિશ્રહારી સજીવો પણ કહેવામાં આવે, સર્વહારી સજીવો અથવા તો એને મિશ્રહારી. દાખલા તરીકે મનુષ્ય અને વંદો, જે શું કરે છે, લીલી વનસ્પતિ પણ ખાય છે અને માંસ મટન એટલે માંસાહારી પણ છે, આથી તેને આપણે શું કહેવાય, સર્વહારી સજીવો પણ કહેવામાં આવે અને મિશ્રહારી સજીવો પણ કહેવામાં આવે. MCQની અંદર આપણે આની અંદરથી ઘણા બધા પૂછાઈ શકે છે આપણે, બરાબર, કે નીચેનામાંથી કયું પ્રાણી જે છે જે મિશ્રહારી સજીવ છે, બરાબર છે, શાકાહારી સજીવ છે, એવા અન્ય આપણને પ્રશ્નો આની અંદરથી પૂછાઈ શકે છે. તો આપણે નીચેનામાંથી ઓપ્શનમાંથી આપણે જવાબ એનો ગોતવાનો થાય, તો કે સર્વાહારી સજીવ છે એમાં મનુષ્ય, વંદો છે, બિલાડી છે, કૂતરું છે, આ બધા પ્રાણી એવા છે જે શાકભાજી પણ ખાતા હોય છે અને માંસ મટન પણ ખાય છે. હવે છે પરોપજીવી, કે તેઓ યજમાન સજીવમાંથી પ્રવાહી પોષક દ્રવ્યનું સીધું શોષણ કરે છે. તો આ શું કરે છે, જે લીલી વનસ્પતિએ જે ખોરાક બનાવ્યો છે અથવા જે પ્રાણીએ ખોરાક બનાવ્યો છે એમાંથી સીધે સીધે શું કરે છે, એમાંથી પોષણ મેળવી લે છે. દાખલા તરીકે પ્લાઝ્મોડિયમ, યકૃત કૃમિ, અમરવેલ, આ બધા સજીવો પ્રાણીઓ એવા છે જે સંપૂર્ણ શું કરે છે, બીજા ઉપરથી નવી ખોરાક મેળવતા હોય છે, બરાબર. જેમ કે અમરવેલ છે તો બીજા કોઈ વનસ્પતિ ઉપર ઊંઘી નીકળે તો એ વનસ્પતિમાંથી રસ ચૂસી લે છે. તો આ મહત્વના આપણા એના શું થઈ ગયા, જે છે ઘટકો થઈ ગયા, ઉપભોગ્યો છે એના આપણે મહત્વના આ પ્રકાર ત્રણ કે ચાર પ્રકાર હતા એને આપણે એનું વિભાજન કરી દીધું, ટૂંકમાં આપણે પૂછાઈ શકે છે. હવે છે વિઘટકો એટલે શું, જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે. હવે જે કોઈ જટિલ કાર્બનિક પદાર્થ હોય છે, કોઈ પણ પ્રાણી સજીવ એટલે હોય છે, જ્યારે મૃત્યુ પામે છે ત્યારે શું હોય છે, જટિલ હોય છે, તો એનું આપણે સરળ અકાર્બનિક પદાર્થોમાં એનું શું કરે છે, વિઘટન કરી નાખે છે, મૃતદેહને સડાવી દે છે. તો બધાને શું કહેવાય, એના વિઘટકો કહેવાય. ઉદાહરણ તરીકે કેટલાક જીવાણુ છે, કોઈકલાક બેક્ટેરિયા છે અને ફૂગ, જે મૃત જીવ એટલે કે દેહ હોય છે એના અવશેષો અને જીવ સજીવોના ઉત્સર્ગ દ્રવ્યનું વિઘટન એટલે અપમાર્જન કરે છે, એને છૂટું કરી દે છે, વિભાજન કરી નાખે છે.
બરોબર છે? તો આ બધાને શું કહેવાય છે? એના વિઘટકો કહેવામાં આવે છે. પાંચમો પ્રશ્ન, આહાર શૃંખલા અને પોષક સ્તરો સમજાવો. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, આહાર શૃંખલા અને પોષક સ્તરો. નિવસન તંત્રના સજીવો તેમની ખોરાક જરૂરિયાત માટે પરસ્પર એકબીજા પર આધાર રાખે છે. હવે શું કરે છે? નિવસન તંત્રના આપણે જે સજીવો ઉપરના હતા, એ ખોરાકની જરૂરિયાત શું કરે છે? પરસ્પર એકબીજા ઉપર આધારિત હોય છે, એકબીજા ઉપર જીવતા હોય છે. જેમ કે ક્રમિક રીતે એકબીજા પર ખોરાક આધારિત સજીવો આહાર શૃંખલાની એક રચના કરે છે. જેમ કે વનસ્પતિમાંથી ગાય ભેંસ જે ખોરાક મેળવે છે, એને વાઘ છે સિંહ છે મારીને એને ખાઈ જશે એમ. તો એકબીજા ઉપર એક આખી આહાર શૃંખલાની રચના કરે છે. આહાર શૃંખલા વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવોની એક શૃંખલા છે. આહાર શૃંખલા શું હોય છે? વિવિધ આપણે જૈવિક સ્તરો હોય છે, એમાંથી શું કરે છે? ભાગ લેનારા સજીવો હોય, એમાંથી આખી એક શૃંખલાની એક રચના બને છે. આહાર શૃંખલા સામાન્ય રીતે ત્રણ અથવા ચાર ચરણની અંદર હોય છે. ત્રણ અથવા ચાર ચરણ આવે છે. આહાર શૃંખલાના દરેક ચરણ કે તબક્કો કે કડી પોષક સ્તરની રચના કરે છે. એટલે કે આહાર શૃંખલા જે છે, દરેક ચરણ હોય કે દરેક તબક્કો આપણે આવે છે, બરોબર? જેમ કે શાકાહારી, માંસાહારી, તૃણાહારી છે, વિઘટકો છે, આ બધાની અંદર શું હોય છે? પોષક સ્તરની એક રચના હોય છે, એમાંથી પોષક સ્તર મળે છે, એકબીજા ઉપર એની કડીની રચના કરે છે. ઉત્પાદકો એટલે કે સ્વયંપોષી જે પ્રથમ પોષક સ્તર ધરાવે છે, લીલી વનસ્પતિ બધી જ આપણે આવી જાય, ઉત્પાદકો છે જે પ્રથમ પોષક સ્તર છે, તેઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એટલે કે સૌર ઊર્જાનું શોષણ કરે છે અને તેનો ખોરાક સ્વરૂપે રાસાયણિક ઊર્જામાં શું કરે છે? વિઘટન કરે, એટલે કે સ્થાયીકરણ કરે છે. એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક શું કરે છે? એ તૈયાર કરે છે. જો નીચે આપણે એક બાજુમાં આકૃતિ જોઈએ છીએ કે લીલી વનસ્પતિ જે છે એ હરણ ખાય છે. હરણને શું ખાઈ જાય છે? વાઘ. વાઘ જ્યારે મૃત્યુ પામે ત્યારે બાજ છે, સમડી છે અથવા બીજા જીવજંતુઓ છે એનો ભક્ષણ કરી નાખે. અથવા બીજું પણ આપ્યું છે, જે તીતી ઘોડો તીડ આપણે કહીએ છીએ, એ વનસ્પતિ ઉપર એને કોણ દેડકો ખાઈ જાય? દેડકાને કોણ છે? તો કે સાપ. અને સાપને કોણ ખાઈ જાય છે? સમડી અથવા બાજ ખાઈ જાય છે. એવી જ રીતના આપણે વીંછી છે, માછલી છે, બગલો છે, તો આ એકબીજા ઉપર શું હોય છે? આધારિત હોય છે, આવી રીતના ખોરાક મેળવતા હોય છે. એક આપણને ચાર્ટ પણ આપ્યો છે, ઉત્પાદકો છે બધી જ લીલી વનસ્પતિઓ છે, કેવા શું કહેવાય એને? ઉત્પાદકો. હવે પ્રથમ એટલે કે પ્રાથમિક ઉપભોગીઓ એટલે શું હોય? જે ફક્ત ઘાસ જ ખાતા હોય, લીલી વનસ્પતિ જ ખાતા હોય. જેમ કે સસલા છે તો શું છે? ફક્ત એ વનસ્પતિ ખાય છે. આથી એને પ્રાથમિક ઉપભોગીઓ કહેવામાં આવે. પછી દ્વિતીય ઉપભોગીઓ કેવા હોય છે? જે બીજા ઉપર આધારિત હોય છે, બરોબર? એને આપણે શું કહેવાય? દ્વિતીય ઉપભોગીઓ. હવે તેને ભક્ષણ કરતા હોય એનું આપણે શું કહેવાય? તૃતીય ઉપભોગીઓ કહેવામાં આવે છે. જેમ કે સાપને છે તો સાપને કોણ ખાઈ જાય છે? બાજ, બરોબર? આવી રીતના નીચેથી લઈને ઉપર સુધીના એને આપણે વિભાજિત કરેલા હોય છે. તો સમજીએ, ઉપભોગીઓ જે વિષમપોષી કહેવાય છે, જે ખોરાક સ્વરૂપે અન્ય સજીવમાંથી ઉર્જા મેળવે છે. હવે ઉપભોગીઓ શું કરે છે? જે ઉત્પાદક આપણે જે લીલી વનસ્પતિ હોય છે, બરાબર, એ ખાઈને જે મોટા થયા હોય છે તો એમાંથી શું કરે છે? એ ખોરાક મેળવે છે. તૃણાહારીઓ અથવા પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય પોષક સ્તર, નાના માંસાહારી અથવા દ્વિતીય ઉપભોગીઓ જે તૃતીય પોષક સ્તર, અને મોટા માંસાહારીઓ અથવા તૃતીય પોષક સ્તર ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે છે. એટલે કે તૃણાહારી જે છે એ બધા શું હોય છે? પ્રાથમિક આપણે સ્તર આવેલા હોય છે, અને જે દ્વિતીય પોષક સ્તર માટે શું કરે છે? તે મદદરૂપ કરે છે. અને નાના માંસાહારીઓ છે એ આપણે શેમ આવે છે? દ્વિતીય પોષક સ્તરની અંદર આવે છે. અને તૃતીય પોષક સ્તરની અંદર કોણ આવે છે? તો કે મોટા માંસાહારી પ્રાણીઓ આવે છે. અને તૃતીય ઉપભોગીઓની અંદર કોણ આપણે આવે છે? જે પોષક સ્તરનું આખે આખું શું કરે છે એની અંદર માંસાહારીઓ જે છે મોટા સ્તરના, એ બધા એમાં મદદરૂપ કરે છે. તો મહત્ત્વના આપણે આમાં ત્રણ ચરણ આપણે યાદ રાખવાના હોય છે. પ્રાથમિક ચરણ જે તૃણાહારી આવે છે, દ્વિતીય ચરણની અંદર નાના માંસાહારી આવે,
तृतीय चरण की अंदर शूँ आवे छे मोटा मांसाहारी जे पोषक स्तर शूँ करे छे आपणे एनु स्तर निर्माण करे छे। तो आनी आपणे परीक्षा अंदर आकृति पण दोरवानी थशे अने एनो समझावानुं पण कहेशे आपणने कोई रीतना पण आपणे पूछाई शके छे। छठो प्रश्न निवसन तंत्र में ऊर्जा प्रवाह अथवा ऊर्जा वहन समझावो। तो आहार श्रृंखला प्रत्येक चरण है एट्ले कि पगथियु पोषक स्तर बनावे एट्ले कि दरेक स्तर अंदर चरण की अंदर अपने में पोषक स्तर मत रहे। निवसन तंत्र में ऊर्जा वहन उत्पादकों शुरू थाय कि जो नीचे साइड में अपने एक आकृति आपी है तो सौथी पहला जमीन में उत्पादकों लीली वनस्पतिओ सूर्यप्रकाश की हाजरी में पोता खोराक तैयार करे एट्ले प्रथम चरण है पगर प्रथम पगथियु उत्पादकों एटले कि लीली वनस्पतिओ प्रथम पोषक स्तर हो सौर्य ऊर्जा शोषण करे और प्रकाश संश्लेषण द्वारा खोराक स्वरूपे रासायणिक ऊर्जा में शूँ करे रूपांतर करे प्रथम चरण की अंदर लीली वनस्पति पोता खोराक बनाए। उत्पादकों में ऊर्जा वहन उपला पोषक स्तरे रहेला सजीवों एटले के तृणाहारी तरफ वहन पामे छे। तृणाहारी जे छे बराबर संस्लु छे अथवा बीजा गाय छे भैंस छे आ बधा शू करे छे वनस्पति तरफ आकर्षाय छे अने एमांथी पोतानो खोराक शू करे छे ई मेळवे छे। ज्यारे मांसाहारी वो छे ए तृणाहारीनुं भक्षण करे छे। हवे जो मांसाहारी प्राणी हो शूँ करे तृणाहारी भक्षण करे जम के शियाल है बरो ई शूँ करे संसला ने छे आते के बीजा अन्य प्राणी हो तो जे आवा घास जे खाई मोटा थया हो मारी ने शूँ करता हो भक्षण करता होने मोटा मांसाहारी होम के वाघ है सिंह है ई बधा उच्च प्रकार मांसाहारी प्राणी हो मोटा मोटा जे हो प्राणी इने मारी ने शूँ करता हो भक्षण करता होटले ऊर्जा वहन मांसाहारी में थाय रीतना शूँ कि एक बीजा पर पोताना स्तरो जे छे खोराकनुं शूँ करे छे वहन करता रहे छे। आ बधा चरणनी अंदर शूँ करे छे एकबीजा पर आधारित होय छे। आम ऊर्जानुं वहन उत्पादकोथी विविध स्तरना उपभोग्य तरफ आधारित एटले के एना तरफ थाय छे। नीचेथी ऊपरनी तरफ आपणे खोराकना उत्पादको शूँ थाय छे एनुं स्तरनुं वहन थाय छे। तेथी निवसन तंत्रमां सौर ऊर्जाना प्रवेश द्वार तरीके जे उत्पादको कया छे लीली वनस्पतिओ छे અને તેઓનો ઉપભોગ્યો માટે ઉર્જાનો સ્ત્રોત બની રહે છે એટલે કે સૂર્ય ઉર્જાની મદદથી જે લીલી વનસ્પતિ ખોરાક મેળવે છે એ ઉપભોગ્યો માટે શું કરે છે ઉર્જાનો એ સ્ત્રોત બની જાય છે જે લીલી વનસ્પતિ ખાય છે એને આપણે ઉપભોગ્યો કહેવામાં આવે છે। રાસાયણિક ઉર્જા સમગ્ર જીવસૃષ્ટિના જીવન સમુદાયની બધી જ ક્રિયાઓનું સંપાદન કરવામાં મદદરૂપ થાય છે એટલે કે જે રાસાયણિક ઉર્જા ઉત્પન્ન થઈ છે એ સમગ્ર આપણે જીવન સૃષ્ટિ હોય છે બધા જ સમુદાયના પ્રાણી હોય છે તો બધાની ક્રિયાનું સંપાદન કરવા એટલે કે જીવન જીવવા માટે એ મદદરૂપ કરે છે। નિવસન તંત્રમાં ઊર્જાનું વહન હંમેશા એક માર્ગી હોય છે બરાબર નિવસન તંત્ર નીચેથી ઉપરની તરફ એવી રીતના એક જ હંમેશા માર્ગની અંદર એનું વહન થાય છે। લીલી વનસ્પતિઓમાં ઝકડાયેલી સૌર ઊર્જાના પુનઃ સૂર્ય ઊર્જા તરફ થઈ શકતી નથી એટલે કે જે લીલી વનસ્પતિએ સૂર્ય ઊર્જામાંથી ઊર્જા જે મેળવેલી છે એ ઊર્જા પાછી સૂર્યને આપી શકતી નથી કે લીલી વનસ્પતિ એવું નથી કરી શકતી કે લે સૂર્ય હું તને પાછી મારી ઊર્જા હું આપી દઉં એવું કરી શકે નહીં। જે ઊર્જા તૃણાહારીઓ તરફ વહન પામે તે પુનઃ ઉત્પાદકો તરફ પાછી આવી શકતી નથી। હવે તૃણાહારીએ જે લીલી વનસ્પતિમાંથી એને ભક્ષણ કરીને ખાધું હતું ઘાસની અંદર તો વાળી પાછી ઊર્જા છે ઘાસને આપી શકતા નથી પ્રાણીઓ। પોષક સ્તરમાં ઊર્જા વહન દરમિયાન ઊર્જાનો કેટલોક જથ્થો બિનઉપયોગી ઊર્જાના સ્વરૂપમાં વ્યય પણ થાય છે અને તેનો પુનઃ ઉપયોગ કરી શકાતો નથી। જે પોષક સ્તર કે ઊર્જા મેળવવા માટે અમુક જે કાર્ય કરવું પડે છે ત્યારે બિનઉપયોગી અમુક ઊર્જાનો શું થાય છે એનો વ્યય થાય છે તો એ વ્યય થાય છે તેનો પુનઃ ઉપયોગ આપણે કરી શકતા નથી। એક વખત ઊર્જા વપરાઈ ગઈ પછી ફરી વખત આપણે એને બનાવી શકતા નથી। આમ વિવિધ પોષક સ્તર તરફ ક્રમશઃ વહન પામતી ઊર્જા પુનઃ નીચલા પોષક સ્તરે પ્રાપ્ત થઈ શકતી નથી
જે નીચેથી ઉપરની તરફ જ એનું સતતના સતત એનું વહન થતું રહે, એક જ દિશાની અંદર પોષક સ્તરનું વહન થાય છે। તો આ પણ પ્રશ્ન આપણને બે માર્ક્સ અથવા ત્રણ માર્ક્સની અંદર પૂછાઈ શકે છે। સાતમો પ્રશ્ન, નિવસન તંત્રમાં ઉર્જા વહનના અભ્યાસ પરથી તારવેલી સમજૂતીના મુદ્દાઓ જણાવો। હવે અત્યારે આપણે જે નિવસન તંત્રના ઉર્જા વહનનો આપણે અભ્યાસ કર્યો છે એના પોષક સ્તરના આપણે મુદ્દાઓ અમુક જાણવાના છે। તો લીલી વનસ્પતિઓ પ્રાપ્ત સૌર ઉર્જાના લગભગ 1% ભાગનું પર્ણો દ્વારા પોષણ કરીને ખાદ્ય ઉર્જામાં રૂપાંતર કરે છે। તો દરેક લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં જે ખોરાક બનાવે છે એમાંનો 1% ભાગનું શું કરે છે, પર્ણ દ્વારા શોષણ કરી અને ખાદ્ય ઉર્જામાં શું કરે છે, રૂપાંતર કરે છે। એટલે પર્ણની અંદર શું કરે છે, ઉર્જા એનું શોષણ ખાદ્ય પદાર્થમાં રૂપાંતર કરે। ઉર્જાનું વહન એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં એનું થાય છે ત્યારે ઉષ્મા સ્વરૂપે મોટા પ્રમાણમાં ઉર્જા પર્યાવરણમાં ગુમાવાય છે અથવા તો એનો વ્યય થઈ જાય છે। એટલે આ ઉર્જાનું એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં જે રૂપાંતર થાય છે ત્યારે મોટા ભાગની ઉર્જાનું શું થાય છે, પર્યાવરણની અંદર તેનો વ્યય થઈ જાય છે। નિવસન તંત્રને સતત ઉર્જા પુરવઠો પ્રાપ્ત થવો જરૂરી છે। નિવસન તંત્રને સતત ને સતત આવી રીતના ઉર્જાનો પુરવઠો છે એ શું થતો હોવો જોઈએ, મળતો રહેવો જોઈએ। દરેક પોષક સ્તરે વૃદ્ધિ પ્રજનન અને અન્ય જૈવિક ક્રિયાઓ માટે સજીવો ઉર્જાનો ઉપયોગ કરે છે। બરાબર, સતત ને સતત આ બધી ક્રિયા કરવા માટેને શું છે, ઉર્જાની જરૂરિયાત રહે છે। દરેક પોષક સ્તરમાંથી આપણને ઉર્જા મળે છે। લગભગ પ્રાપ્ત ઉર્જાના 10% ઉર્જા આહાર શૃંખલાના એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરે પ્રાપ્ત થાય છે। એટલે કે દરેક આપણે તબક્કાઓ જે ઉર્જાના છે એમાં 10% ઉર્જા આપણે શું છે, આહાર શૃંખલા આપણે જે છે એના એક સ્તરમાંથી બીજા સ્તર માટે એનો પ્રાપ્ત થાય છે। આહાર શૃંખલાના સામાન્યતઃ 3 અથવા તો 4 ચરણની અંદર આપણે હોય છે। એટલે આહાર શૃંખલાના મહત્ત્વના આપણે 3 અથવા તો એના 4 ચરણની અંદર આપણે આવે છે। ચોથા પોષક સ્તર પછી ઉપયોગી ઉર્જાની માત્રા ખૂબ જ ઓછી હોય છે। એટલે સૌથી છેલ્લું ચરણ આપણે હોય છે એમાં ઉર્જાની માત્રા ખૂબ જ કેવી હોય છે, ઓછી હોય છે। ઉત્પાદકોના સ્તરમાં સજીવોની સંખ્યા સૌથી વધારે હોય છે અને ઉચ્ચ માંસાહારીના સ્તરે સજીવોની સંખ્યા સૌથી ઓછી હોય છે। એટલે ઉચ્ચ આપણે જોઈએ તો ઉત્પાદકો સ્તર છે એની રચના એટલે કે એની વધારે હોય છે, જેમ કે ઘાસ ને બધું એવું ખાતા હોય છે એવા પ્રાણી સંખ્યા વધારે હોય છે। જ્યારે ઉચ્ચ પ્રકારના માંસાહારી પ્રાણીઓ છે એની સંખ્યા કેવી હોય છે, એકદમ ઓછી, જેમ કે વાઘ અને સિંહ એવા બધા પ્રાણીઓ છે એની સંખ્યા આપણે ખૂબ કેવી જોવા મળે છે, ઓછી જોવા મળે છે। જ્યારે ગાય અને ભેંસ છે આ બધાની સંખ્યા આપણને કેવી જોવા મળે છે, વધારે હોય છે। આઠમો પ્રશ્ન મોસ્ટ ટાઈમ્પી છે, આહાર જાળ એટલે શું સમજાવો અથવા એના વિશે ટૂંક નોંધ લખવાનું પૂછાઈ શકે। સજીવો તેમની ખોરાક એટલે કે આહારની જરૂરિયાત માટે એકબીજા ઉપર આધારિત હોય છે અને આહાર શૃંખલા બનાવે છે અને વિવિધ નિવસનતંત્રો પૈકી દરેક નિવસનતંત્ર આગાવી આહાર શૃંખલા ધરાવે છે। એટલે શું છે, સજીવો તેમના ખોરાકની જરૂરિયાત માટે શું કરે, એકબીજા ઉપર આધારિત રાખે છે, એકબીજા ઉપર એનો નિર્ભર હોય છે અને આવી આહાર શૃંખલા એક શું કરે છે, તૈયાર કરે, જે આ બધા નિવસનતંત્ર ઉપર આધારિત હોય છે। કુદરતમાં પ્રાણીઓના આહાર સંબંધો સીધા શૃંખલા સ્વરૂપે સમજાવી શકાતા નથી, જે કુદરતમાં પ્રાણીઓના આપણે જે આહાર છે એ સીધા આપણે શૃંખલા દ્વારા નથી સમજાવી શકતા, તો વિવિધ આહાર શૃંખલાની લંબાઈ તેમજ જટિલતામાં ખૂબ જ ભિન્નતા હોય છે। બધાય આહાર શૃંખલાની એની જટિલતામાં એમાં શું જોવા મળે છે, ખૂબ જ એની અલગ અલગ ભિન્નતા રહેલી છે। સામાન્ય રીતે પ્રત્યેક સજીવ 2 અથવા વધારે પ્રકારના સજીવોનો આહાર તરીકે ઉપયોગ કરે છે અને અનેક પ્રકારના સજીવોનો આહાર પણ બને છે। લીલી વનસ્પતિ છે એવા અન્ય ઘણા બધા પ્રાણીઓ જે ખાતા હોય છે, એવા નાના મોટા પ્રાણીઓને અન્ય બીજા ઘણા બધા પ્રાણી છે એ ખાતા હોય છે, એટલે એનું ભક્ષણ કરતા હોય છે। જો આપણે એક ડાયાગ્રામ આપણે જોઈ શકીએ છીએ તો લીલી વનસ્પતિઓ છે એને તૃણાહારી બધા પ્રાણીઓ ખાનારા છે, પરંતુ એક પ્રાણીને છે બીજા અન્ય ઘણા બધા પ્રાણીઓ ખાઈ શકતા હોય છે। જેમ કે આપણે ઉદાહરણ જોઈએ તો લીલી વનસ્પતિને જે છે આપણે એક ઉંદર ખાય છે, તો ઉંદરને પછી આપણે બીજું કોણ ખાઈ શકે છે, તો કે નોળિયો પણ મારીને ખાઈ જાય અને બાજ પણ મારીને ખાય, સાપ પણ એને ખાઈ જાય છે, અને સાપને કોણ છે,
સમડી છે, બાજ છે, એ પણ મારીને ખાઈ જાય છે. તો આપણે આકૃતિમાં જોઈ શકાય કે એકબીજા ઉપર આધારિત હોય છે. એક પ્રાણીને બીજા અન્ય ઘણા બધા પ્રાણી ખાઈ શકતા હોય છે, એટલે એનું ભક્ષણ કરતા હોય છે, એના આહાર એમાંથી મેળવી શકતા હોય છે. આથી એક સીધી આહાર શૃંખલાને સ્થાને સજીવો વચ્ચે આહાર એટલે કે આહાર સંબંધો જે શાખાયુક્ત હોય છે, એટલે એકબીજા ઉપર આધારિત હોય છે. એક જ પ્રાણીને બીજા અન્ય પ્રાણીઓ મારીને ખાઈ શકતા હોય, એટલે એનું ભક્ષણ કરતા હોય છે. આમ આહાર શૃંખલાનો શાખાયુક્ત એક ઝાળ રૂપ રચના બને છે, તેને આહાર ઝાળ કહેવામાં આવે છે. કાંઈથી આ શું રચના થાય છે, એકબીજા ઉપર આધારિત હોય છે, એવી ઝાળ જેવી એક રચના બને છે, શાખાયુક્ત રચના બને. તો આવી રચનાને આપણે શું કહેવાય, આહાર ઝાળ તરીકે ઓળખવામાં આવે છે. તો આજે આપણે અહીંયા સુધીના આપણે પ્રશ્નો સમજીએ. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના પ્રશ્નો આપણે થોડાક એના સમજીશું.